તો મિત્રો આજે આપણે સવારી માટે રાજલની સવારી માટે જઈ રહ્યા છીએ. આજનો શનિવાર આમ રજાનો વાર હોય અને ખાસ રસ્તા ઉપર થોડો એવો ઓછો ટ્રાફિક જોવા મળે. તો આ વાડીનો રસ્તો અને સરસ મજાના અહીંથી પ્રાણીઓ તમને શરૂઆતમાં જોવા મળશે. ખાસ અમારા કાળુ અને રોકી જે ખૂબ જ રમતિયાળ પ્રેમાળ હેતાળ ચાહીએ એટલે આવી જાય. આ રોકી છે, ડોબરમેન હજી બચ્ચું છે. આ કાળુ છે, એ પણ ઘરે જ જન્મ્યું હતું. અને આ રાજા આજે આમની સવારી કરવાની છે, રાહ જોવે છે. એને થોડી એવી ટેવ છે કે શરૂઆતમાં તમે રોટલી કે એવું આપો તો એને ગમે, બિસ્કીટ ગોળ. હમણાં જ નવા આ સ્ટેબલ બનાવેલા છે એટલે સરસ મજાની વ્યવસ્થા સાથે સવારે રાહ જોવે. મિત્રો આ જોરાવર નો વછેરો છે, રાજકોટમાં હતો અને હાલ જોરાવર ક્યાં છે ખબર નથી, પણ પૂરા લોકડાઉનમાં મેં ઘોડીને કવર કરાવેલી હતી એટલે ત્યારથી આ બચ્ચું ફિટ. એક વર્ષ પહેલા ગજાવર ખૂબ જ બીમાર પડેલો, જેનું કારણ ફીણ કોલિક હતું એક પ્રકારનું હોઈ શકે. ડૉક્ટરે કીધેલું હતું અમને, એ પ્રમાણેની વાત કરું છું તમને. પણ ધીરે ધીરે એમને પણ ગ્રો કર્યો, અમે પણ પૂરેપૂરું ધ્યાન આપ્યું અને અત્યારે કન્ડિશન સારી છે. ખાસ આ વછેરાને સવારી માટે અને સ્પોર્ટ્સમાં તૈયાર થાય, આપણે પણ થાય અને એ પણ થાય, બંને થાય એ રીતે તૈયાર કરવાની પૂરેપૂરી ઈચ્છા છે. બ્રિડિંગ પર્પઝથી તો પછી જોઈશું, પણ પહેલાં ખાસ સ્પોર્ટ્સ માટે. અને જ્યારે પણ બહાર લઈ જાય ત્યારે મજા આવે અને પૂરેપૂરું પાણ જે નર વછેરામાં હોય છે, નર ઘોડાનો આનંદ જે હોય છે, એમનો પાવર હોય છે એવું કહેવાય છે, તો મજા આવે છે. બચ્ચાથી લઈ એટલે તમારી ઘરે જ્યારે જન્મું હોય ત્યારથી લઈ અને એ અશ્વનો ઉછેર કરવાનો એક અનોખો જ આનંદ હોય છે. તો ગજાવર પણ અહીંયા જ આ જ વાડી પર જન્મેલો છે. આ એની ખાસ જગ્યા.
સવારમાં વાડીએ ચા પીવાની ખૂબ અનોખી મજા છે. ઉમાભાઈ છે, ગાયોનું ધ્યાન રાખે, વાડીનું ધ્યાન રાખે, ઘોડાનું ધ્યાન રાખે. તો દીપભાઈ સવાર થઈ રહ્યા છે. દીપભાઈ હપ, હા તો હવે અહીંથી સવારી શરૂ. ખાસ અહીંયા છોડ્યા પછી થોડા એવા નખરા કરે, પણ આજે વ્યવસ્થિત રીતે ચાલે છે. આજનો રૂટ થોડો એવો લાંબો છે, કદાચ 8-10 કિલોમીટર થઈ જાય. કાચો રસ્તો, પાકો રસ્તો, ખાસ કાચા રસ્તા ખૂબ રહ્યા નથી, એટલે પાકા રસ્તા પર વધારે સવારી થશે. મવડીપાડ આ રોડ, ત્યાંથી ધીરે ધીરે અમે 1-2 કિલોમીટર સુધી વોક અને પછી થલની અંદર ચાલ ચલાવીએ, એટલે ઘોડીને પણ થોડો વધારે શ્રમ ન પડે એ પૂરેપૂરું ધ્યાન રાખી અને સવારી કરીએ. આપણને અને અશ્વને બંનેને મજા આવે. તો આ ચાલ થલ ચાલ, રાજલ થલ છે એ ખૂબ સારી રીતે ચાલે છે, એટલે આપણને ગમે. થલ ચાલની અંદર એવું કહેવાય છે કે તમે ગમે એટલી વાર ચલાવો અને ગમે એટલા કિલોમીટર ચલાવો તો એ અશ્વ થાકતા નથી. તો ધીરે ધીરે થલ ચાલની અંદર અશ્વ ચાલે, મજા આવે. આ રસ્તો કાચા રસ્તા પર રાજલને થોડી એવી તકલીફ પડે છે, આપણે પથ્થર હોય તો એ પગ માંડવામાં એને તકલીફ છે. ધીરે ધીરે કાચા રસ્તા પર આવ્યા છે. તો આ એક દીપભાઈની રાઈડ પૂરી, હવે મારી રાઈડ ચાલુ થઈ છે. પણ ધીરે ધીરે શરૂઆતમાં ચાલી એટલે ઘોડી નહીં થાક ન લાગે, આપણને ન લાગે, અને પછી સરસ એક અમારે અહીંયા આટલામાં એક જ કાચો રસ્તો છે, આના સિવાય કે કાચા રસ્તા છે નહીં, અને મજા આવે એવું વાતાવરણ. કારણ કે વરસાદ આવ્યા પછી થોડીક હરિયાળી છે તો સવારીમાં આપણને આનંદ આવે, સરસ મજાનું વાતાવરણ છે. હવે આપણે થોડીક સવારી કરી લઈએ પાછી. ખાસ એક સવાર ઉતરે અને બીજા સવારને જ્યારે સવારી કરવાની હોય ત્યારે રાજલની થોડી એવી મસ્તી હોય છે. એ માણસોની અલગ અલગ સ્વભાવની પ્રકૃતિ હોય, એમ અશ્વની પણ હોય. ત્યારે આ ઘોડી છે એ જ્યારે બીજી વાર ચડવાની વાત આવે ત્યારે જો એકલા અશ્વાર હોય છે તો એને કંઈ એ બહુ હેરાનગતિ કે કનડગત નથી કરતી, પણ વધારે માણસો જોઈને એ ક્યારેક ભડકે છે, ક્યારેક એગ્રેસિવ થઈ જાય છે, અને ઉપર બેઠા પછી જે સવારીનો આનંદ છે એ ખૂબ અનોખો હોય છે. તો અશ્વની અલગ સ્વભાવ અને પ્રકૃતિ પ્રમાણે હોઈ શકે. તો આ રેવાલ ચાલ, ધીરે ધીરે નાની રેવાલ, અને ખાસ ઘોડી છે એ ડામર ઉપર ખૂબ સારી રેવાલ ચાલે છે, કારણ કે ત્યાં પથ્થરને એ કોઈ અવરોધ નથી હોતા, એમને ત્યાં ચાલવું ગમે છે. ઘણા બધા અખતરા કર્યા પછી, પ્રયોગો કર્યા પછી કાચા રસ્તા પર ચાલી નથી શકતી, પણ ડામર ઉપર ખૂબ સારું ચાલે છે. જુઓ તમે આ વિડીયો હવે સ્પ્યોર લેવાનો. મોટી રેવાલ ચાલ્યા પછી ધીરેથી થલમાં ચલાવીએ, એટલે શ્વાસની રિધમ છે એ ફરીથી કાઉન્ટ થઈ જાય, અને ધીમે ધીમે હવે ઘર વાપસી પણ કરીએ છીએ. વચ્ચે નાનો એવો વિરામ લીધા પછી ફરીથી સમય ખૂબ થઈ ગયો હોવાથી ટ્રાફિક વધારે છે, તમે જોઈ શકો છો.
કારણ કે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર વધારે લોકો જતા હોય તો એ આ બાયપાસ રોડ હોવાથી અહીંયા વધારે લોકો નીકળે છે એટલા માટે થઈ અમારે સવારી માટે વેલા જવું પડે અને હવે ઘર તરફ પ્રયાણ ધીમે ધીમે એક સરસ મજાની રાઈડ કાચા રસ્તા પર ડામર રસ્તા પર મિક્સ કરી અને અમે ચાલ્યા જઈ છીએ હવે સીધી જ વાડી આવશે તો આજની રાઈડ આપણે ખતમ કરી નાખી છે એમ 10 કિલોમીટર જેવી આખી રાઈડ થઈ રૂટ થયો કાચો રસ્તો પાકો રસ્તો શહેરની અંદર તો ખાસ કાચા રસ્તા છે નહીં એટલે પાકા રસ્તા ઉપર થોડીક વધારે સવારી થાય અને આ સાથે આજનો આ શનિવારની રાઈડ અદ્ભુત ખૂબ મજા આવી છે હું ને દીપભાઈ ભાઈ હારે અને હવે પછી થોડી નવડા ધોવડાની પ્રક્રિયા કરી નાખી અને આજની આ સવારીનો આનંદ એક ખાસી સવારી પછી અશ્વ તમને જ્યારે એ સવારીનો પૂરેપૂરો આનંદ આપે છે ત્યારે એમના રિલેક્સેશન માટે થઈ અને એ આરોટો લે છે અને કહેવાય કે અશ્વ જ્યારે આરોટો લે તો એકદમ રિલેક્સ થઈ જાય છે એકદમ ફ્રી થઈ જાય છે તો આ ઘોડીને પણ આરોટો લેવાની ટેવ છે સવારી પછી એ તરત જ સરસ મજાનો આરોટો લે છે તમે જોઈ શકો છો હા બરોબર એકદમ એ રિલેક્સ થઈ જાય આપણને પણ મજા આવે એમને પણ ગમે રાઈડ પછી થોડી વાર પછી હવે થોડો નવડાવવાનો કાર્યક્રમ પણ કરી નાખી કારણ કે આ ગરમી થોડીક વધારે છે હજી ગુજરાતમાં વરસાદ આવવાને તો ઘણી બધી વાર છે ત્યાં પરસેવો પણ ઘણો બધો સુકાઈ ગયો છે એટલે આપણે સરસ મજાનું આયોજન નવડાવવાનું કરી નાખી નડી પપ્પા ગુરુ કે
કેવો લાગે છે એ તમે જણાવજો આપણે પ્રાણીઓ ખાસ કરીને આસો અને બાકી બધા જ બ્લોગ ધીરે ધીરે બનાવતા રહીશ અને તમારા સુધી આનંદિત મનોરંજન માટે પહોંચાડતા રહીશ તો કોમેન્ટ કરી અને જણાવવાનું ભૂલાય નહીં અને આજની જમાવટ તમે પણ કરો ખુશ રહો જલસા કરો મોજ કરો જય હો